આમોદના કોઠી વાતસરા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 8મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગના અધિકારી, જીઈબીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અધિકારીઓનું ગ્રામ પંચાયતના સરપંચ હલીમાબેન કાજી તેમજ ઉપસરપંચ સલીમ મહેતાજીએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને વિસ્તૃત છણાવટ સાથે માહિતી પૂરી પાડી હતી અને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, રેશન કાર્ડ તેમજ અન્ય ઉપયોગી સેવાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં સુડી, સમનિક, કુરચણ, સીમરથા, કેસલુ, કોઠી, વાતરસા, મરી કુલ 7 ગામોના લોકોએ ભાગ લીધો હતો. તમામ 7 ગામોના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. અલીભાઈ બાબરિયા, ચેડેશ ટીવી, ભરૂચ. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર, 1 સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.